એક નૌકાર શું કામ કરીશ? ભગવાન જેવા ભગવાન ધારક તો ઘણું કરી શકતા હતા, એમણે બીજી કોઈ વિદ્યાનો ઉપયોગ ન કરતા કોનો ઉપયોગ કર્યો? એટલે જ કહું છું, સમરો મંત્ર એ છે એના મહિમાનો નહીં પાર, એનો અર્થ સુખમાં સમરો, આપણે ઉલટું દુઃખમાં સમરો. સુખમાં યાદ આવે છે? સુખમાં તો ઓલી કહેવત યાદ આવે, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે 5 લાખ ની કમાણી થઈ હોય ત્યારે ભગવાન યાદ આવે, કે 5 લાખ નું પેમેન્ટ પાછું ન આવતું હોય ત્યારે સંખેશ્વર યાદ આવે? બોલો. કલ્પના નથી કે આજે 5 કમાશું, 5 કમાયા ત્યારે નક્કી કર્યું દાદા આ અચાનક વગર પસીને 5મી કમાણી આવી છે, 21 પૂનમ તારા દર્શન કરવા આવીશ, પણ 5 પેમેન્ટ નથી આપતો, 5 વર્ષ થઈ ગયા, હવે કઈ કરવું પડશે દાદા, 21 પૂનમ તારી ભરીશ. સુખમાં યાદ આવે સંખેશ્વર કે દુઃખમાં? અને તમે દુઃખમાં યાદ કરો, સુખમાં યાદ ન કરો તો પાર્શિયાલિટી કહેવાય કે ના કહેવાય? ભગવાનને તો કઈ ખાટું નથી લાગતું, ખોટું નથી લાગતું, ભગવાન ના અધિષ્ઠાયક ને લાગે કે ન લાગે કે આ મારો બેટો ઉસ્તાદ છે, પાર્ટી બદલું માણસ છે. અને ઘણી વખત સંખેશ્વર થી કામ ન પતે ને તો આ ભગવાન માં દમ નથી, હલો હવે જીરાવવાની 21 ચાલુ કરો. આખી જિંદગી તમે ભટકતા રહેશો તો પણ સુખી નહીં થાવ. યાદ રાખજો, આ સંખેશ્વર પ્રભાવના પરમાત્મા છે, એના કરતા વધારે સ્વભાવના પરમાત્મા છે. પ્રભાવ અને સ્વભાવ તમારા સંસારના સુખની પૂર્તિ કરે તો તમારા માટે પ્રભાવદાયક છે, તમારા ઈચ્છાની પૂર્તિ નહીં, તમારા દોષોની પૂર્તિ કરી નાખે, તમારા દોષોને સમાપ્ત કરી નાખે. તો યાદ રાખજો આ સ્વભાવના પરમાત્મા. ભગવાન મારો રોગ ચાલ્યો જાય આ પ્રભાવ છે, ભગવાન મારો રાગ ચાલ્યો જાય આ સ્વભાવ છે. શેમાં રસ છે, રોગમાં કે રાગમાં? રોગ ન જતો હોય તો ભગવાન પાસે રડ્યા, રાગ ન જતો હોય તો આપણે ભગવાન પાસે કેટલું રડ્યા છે. આ એ પરમાત્મા છે, એમણે પણ નૌકાર મંત્રને કેન્દ્રમાં રાખ્યો. પ્રત્યેક શ્રાવક સૂતા ઉઠતા હાલતા ચાલતા ઘરે પ્રવેશ કરતા દુકાનનો દરવાજો શટર ખોલતા એના મોઢામાં શું હોય? આજે પણ નૌકારના ઓછા પ્રમાણ છે. નૌકારે કેન્સર દૂર કર્યા છે, નૌકારે ટેન્શન દૂર કર્યા છે, નૌકારે ચોરીના ચોરોની ચોરી પકડાવી દીધી છે. નૌકારની તાકાત છે. થાણામાં એક ભાઈ હતા, શરીરમાં બહુ તકલીફ હતી. ડોક્ટરે જયારે હાથ ઊંચા કર્યા ત્યારે કોઈએ કીધું કે એક ભાઈ છે, ભૂવો છે, હિન્દુ નથી, એને બતાવો, એ ભલભલાને ઉતારી દઈશ. ભાઈ ગયા, અરે ભાઈએ એમને બતાવ્યું, એમણે કીધું બીજું કઈ કરવાની જરૂર નથી, હું તમને એક મંત્ર આપું છું, મંત્રનો જાપ કરજો પુત્ર. હી ઇઝ નોટ જૈન, હી ઇઝ નોટ હિન્દુ, હી ઇઝ અ મુસ્લિમ. એક વિધરની ભુવાએ જયારે વાત કરી, આપો એ મંત્રનો જાપ કરીશ, અને એને શરૂ કર્યું, નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. બોલો કે ભાઈ આ તો મારો મંત્ર છે. ત્યારે પેલા એ કીધું, કાખમાં છોરું અરે તું ગમમાં શોધવાનું કરું. આ નૌકાર મંત્ર ની જો તાકાત છે, ભર ભરાને કેન્સર મટાવી દે છે, તારો રોગ તો કઈ નથી, જા શ્રદ્ધાપૂર્વક ગણવાનું ચાલુ કર, તારા જીવનના બધા દુઃખ દૂર થઈ જશે. હું એ કહેવા માંગુ છું, જેને જન્મથી જૈન ધર્મ નથી મળ્યો એને શ્રદ્ધા છે, આપણે બાય બર્થ મળ્યો છે કદાચ એટલે જ આપણને શ્રદ્ધા નથી. ઘરનો ભૂવો શું બોલો, ઘરનો જોગી બાય બર્થ મળ્યો છે ને, આપણે જન્મે ત્યારે આપણી માએ આપણા કાનમાં સૌથી પહેલા શું સંભળાવ્યું? ભગવાન પાર્શ્વએ પણ નૌકાર સંભળાવ્યો
મૃત્યુ પામે ધર્ણેન્દ્ર થયો, ભગવાન પાછા વળ્યા. રાણી પ્રભાવતીની સાથે એક દિવસ ઉદ્યાનમાં ગયા છે, ત્યાં સામે ચિત્ર આવ્યું, નેમી રાજી ચિત્ર વિરાજી વિલોકિત વ્રત વિહિ. નેમી ઉભા છે રથમાં, રાજુલ રાહ જોઈ રહી છે, અને સામે હજારો અબોળ જીવો છે. નેમીએ રથ પાછો વાર્યો. આ એક નાનકડું નિમિત્ત, ભગવાન તો સ્વયં બુદ્ધ છે, એને કોઈ નિમિત્તની જરૂર નથી, પણ નિમિત્તને પકડી પરમાત્મા ડિક્લેર કર્યું, હવે હું ચારિત્રના માર્ગે જઈશ. અને પરમાત્મા વર્ષદાનની તૈયારી કરાવે છે.